જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં મધુરાષ્ટકમનો પાઠ કરીશું જન્માષ્ટમીના પાવન દિવસે આ પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે સંતાન દંપતી જો આ પાઠ નિત્ય કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે મધુરાષ્ટકમમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું હેતથી વર્ણન કરેલું છે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને મીઠાશનું મધુર સ્વરૂપ ગણાવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણનો દરેક ભાગ તેની દરેક પ્રવૃત્તિ ભગવાનની દરેક ક્રિયા મધુર છે તેમના આશ્રણથી અન્ય જીવંત અને નિર્જીવ વસ્તુઓ પણ મીઠાશ પ્રાપ્ત કરે છે બાળકૃષ્ણના નટખટ સ્વરૂપની ઝલક આ મધુરાષ્ટકમમાં જોવા મળે છે મધુરાષ્ટકમ એવો સ્તોત્ર છે જે સંસ્કૃતમાં હોવા છતાંય તેના દરેક શબ્દ એકદમ સરળતાથી અને આસાનીથી સમજી શકાય છે શ્રી કૃષ્ણની બાળ લીલાનું વર્ણન કરેલું છે આ સ્તોત્રની ખાસિયત એ છે કે સ્તોત્રનો પાઠ કરતા કે સાંભળતા સાક્ષાત શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન આંખની સામે થાય છે જાણી સાક્ષાત બાળકૃષ્ણ આપણી નજરની સામે તેની બાળ લીલા કરતા હોય તેવી ચાંખી નજરની સામે ઊભી થાય છે તો મિત્રો આ વિડીયોમાં કરીશું સાથે તેનું ગુજરાતી ભાષાંતર પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મધુરા ટકમનું પઠન શરૂ કરીએ બોલો જય વદનમ બાળકૃષ્ણની નયનમ

सर्वस्व मधुर छे मधुर मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं प्रमितं मधुरम् મધુરાધિપતિ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમનું બોલવું મધુર છે ચરિત્ર મધુર છે વસ્ત્ર મધુર છે અંગનો મરોડ મધુર છે ચાલ મધુર છે ભ્રમણ મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે મધુરો

જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમનું ગાન મધુર છે પાન મધુર છે ભોજન મધુર છે શયન મધુર છે રૂપ મધુર છે તિલક મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે કરણમ મધુરમ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમનું કાર્ય મધુર છે તરવું મધુર છે હસવું મધુર છે સ્મરણ મધુર છે ઉદ્ગાર મધુર છે શાંતિ મધુર છે

યમુના મધુર છે તેના તરંગો મધુર છે તેના જળથી ભીની થયેલા માટી મધુર છે કમળ મધુર છે મધુરાધીપતિનું સર્વસ્વ મધુર છે ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતિ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે ગોપીઓ મધુર છે એમની લીલા મધુર છે સંયોગ મધુર છે ભોગ મધુર છે નિરીક્ષણ મધુર છે શિષ્ટાચાર મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે ગોપા મધુરા ગૌ મધુરા

મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ મધુરાષ્ટકમ સંપૂર્ણ બોલો ભગવાન શ્રી બાલકૃષ્ણ ની જય તો મિત્રો આપણે સાંભળ્યું મધુર થી પણ મધુર એવું મધુરાષ્ટકમ જે ઘરમાં નિત્ય સાંભળવાથી દિવસના દરેક કાર્યો શુભતા પૂર્ણ પૂર્ણ થાય છે આ પાઠ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે શ્રી વિષ્ણુને પ્રિય હોવાથી તે માતા લક્ષ્મીને પણ અતિ પ્રિય છે આથી જે ઘરમાં મથુરાષ્ટકમના પાઠ નિત્ય થતા હોય ત્યાં માતા લક્ષ્મી રાજી થઈ તે ઘરમાં સ્થાયી નિવાસ કરે છે મધુરાષ્ટમના આ પાઠ ખૂબ જ સરળ છે આથી કોઈ વ્યક્તિ નિત્ય આ પાઠ કરી કરી શકે શકે છે છે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત તો મિત્રો મધુરાષ્ટકમનો આ સ્તોત્ર તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળ્યો જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થયું મધુરાષ્ટકમના પાઠ નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે નિસંતાન દંપતી જો આ પાઠ નિત્ય કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં મધુરાષ્ટકમનો પાઠ સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ બાળકૃષ્ણ કાનુડો કે કનૈયો પૂરી શ્રદ્ધાથી જરૂર લખજો સાથે વિડીયોને લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ